केम छे विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12th, सब्जेक्ट गुजराती। हूँ छु सैदा टीचर। आपणे चेप्टर नंबर 10th जळनगरी वेनिसनो पार्ट 1 विषेनी समजूती अगाउ लई चूक्या छे। अपना लेखिका मृदुलाबेन प्रवीणचंद मेहता द्वारा लिखित आ प्रवास निबंध खरेखर खूबज रोमांचक सफर आपने सौने करी रो प्रमाण आप पार्ट वन में जो गया मुजब वेनिसना जे भौगोलिक स्थान अने विस्तार एमने जे खरेखर जे रोचक वर्णन करूँ साथ साथ जणावे छे के कई रीते आ वेनिस में સાયકલ સ્કૂટર અને મોટર જેવા સ્થળ વાહનોને બિલકુલ પણ અવકાશ હોતા નથી એની જગ્યાએ ત્યાં ફક્ત અને ફક્ત જળ માર્ગ હોવાથી સ્ટ્રીમ લોન્ચ મોટર બોટ તેમજ જે આકર્ષણ ગોન્ડોલા હોડી વિશેની તેમણે વાતો કરી હતી તેના વિશે જે લેખિકાને આજ ત્યાં જગ્યા પર સ્પર્શી ગઈ છે તેઓ પણ અહીં તેઓ અનુભૂતિ કરાવે છે આ સાથે લેખિકા મૃદુલાબેન મહેતા આપણને જણાવે છે કે ગંડોલા કે ગ્રાન્ડ કેનલ એટલે કે રિયાલ્ટો બ્રિજનું જે અદ્ભુત અને આહલાદક આપણને વર્ણન કર્યું એ પ્રમાણે આપણને કહ્યું છે કે ખરેખર પ્રવાસ એ મનોહર અને મનભર બની રહે છે તેવી આપણને અનુભૂતિ કરાવી હતી વિદ્યાર્થી મિત્રો। અહીં મૃદુલાબેન મહેતા આપણને જણાવે છે કે આ વેનિસ નગરી રાત્રિના જળહળાટમાં જે કંઈ લાઇટના પ્રકાશ રોશનીનો પ્રકાશ સાથે સાથે સૂર્યાસ્ત સમયે પણ જે જળમાર્ગ એમની આ રોશની પડે છે અને તે કઈ રીતે મનને ખૂબ જ આતુરતાથી ભરી દે છે ખૂબ જ ઉત્સાહથી ભરી દે છે સાથે સાથે આપણને સવારના સૂર્યોદયનો પણ એટલો જ રોમાંચક સફર વેનિસ નગરીમાં એમને થયો હતો એવું આપણને સૌને જણાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાર્ટ ટુમાં આપણે પ્રવાસ આગળ શ્રી મૃદુલાબેન મહેતા સાથે સાથે આરંભ કરીશું। તો આપણે જોઈએ હવે આપણે પાર્ટ ટુમાં જળનગરી વેનિસ સ્થળ અને જળમાર્ગોની જેટલી રોચકતા છે તેટલી જ રોચકતા વેનિસના સ્થાપત્યની છે। અહીં તેઓ જણાવે છે કે સ્થળ અને જળમાર્ગો વિશેની આપણે માહિતી લીધી એ ખરેખર આપણને ખૂબ જ રમણીય લાગી અને આપણા મનને યાદ અપાવનારી લાગી। પરંતુ અહીં તેઓ કહે છે કે જે વેનિસના સ્થાપત્ય કલા જે છે જે એ પણ ખરેખર એની રોચકતામાં પણ એટલી જ અદ્ભુત છે। આખો વેનિસ સ્થાપત્ય કલાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂનાથી ભરપૂર છે। તો સ્થાપત્ય કલા એટલે કે આર્કિટેક્ટ કલ્ચરલ અને કલ્ચરલ હેરિટેજની પણ ત્યાં એટલી જ ખૂબ જ સુંદર અને અદ્ભુત રચના ત્યાં ભરેલી છે। અહીં તેઓ જણાવે છે કે એક જુએ ને એક ભૂલો એટલે કે તમે ત્યાં જે કંઈક પણ આ હેરિટેજ વસ્તુઓ જે છે તો તમે એક જોવા જશો તો અન્યને ભૂલી જશો અને અન્યને જોવા જશો તો તમે પ્રથમ જોયેલી ભૂલી જશો એટલે જે રશ્કિન જેવા સ્થાપત્ય કલાના ચાહક નિશ્રે ત્યાં વર્ષો ગાળી વેનિસની આ કળા પર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે। આપણે રશ્કિનની અંટુથી લાસ્ટથી વધારે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો। રશ્કિન એક અંગ્રેજ આપણે જે કહી શકીએ વેનિસના તેઓ પોતાની પ્રિયતમા તરીકે ઓળખાવે છે અને એ લોકો પણ તેઓ જ એ જ રીતે એમની જાણે છે કે જેમ વિદ્યાર્થી મિત્રો રશ્કિન જે તેમને જન્મ જે લંડનમાં થયો હતો પરંતુ તેઓ કહેવાય છે કે કલા અને સ્થાપત્ય પ્રત્યે તેમજ સમાજમાં પણ વિવેચક હતા વિદ્યાર્થી મિત્રો। આપણને સૌને જાણીને નવાઈ લાગશે તો તેઓ પેન્ટર અને કહેવાય છે કે વિક્ટોરિયા પોલિટિક ગદ્યના જે લેખક છે સાંસ્કૃતિક સામાજિક પરિવર્તન લાવવા તેઓ માનતા હતા। જ્યાં વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કે રશ્કિનના જ્યાં 21 વર્ષની ઉંમરે ઇટાલિયન
ની યાત્રા કરી હતી ત્યારે એમણે ખૂબ એવા બધા ગ્રંથો એટલે લેખનો એમણે એમના વિશે લખ્યા હતા અને તેઓ આ ઇટાલી જે સ્થાપત્યકલા એમનાથી તે એટલા બધા પ્રભાવિત થઈ ચૂક્યા હતા કે મોટા ભાગના સમય પછી તેમણે અહીં જ કાઢ્યો હતો અને એટલા માટે જ કહેવાય છે કે વેનિસ એની પ્રિયતમા છે એવું પણ લોકો એમની મજાક કરતા હતા યુરોપની અને સ્થાપત્યકલાના સ્વામી તરીકે પણ વિશેષ ઓળખે છે જગતને ભૂલી યુરોપ અને સ્થાપત્યકલાના સ્વામી તરીકે પણ વિશેષ ઓળખે છે જગતને ભૂલી ગયો હતો તેમ રશ્કિને વર્ષો વેનિસના સ્થાપત્યકલા પાછળ ગાળેલા તેથી વેનિસ તેની પ્રિયતમા છે તે પણ મજાક થતી પણ રશ્કિનના નહીં અનેક સાહિત્ય સ્વામીઓ વેનિસના ચાહકો હતા અને અનેક સાહિત્ય કૃતિઓ વેનિસમાં લખાઈ છે તેમ યુરોપ કહે છે જ્યાં વિદ્યાર્થી મિત્રો અહીં લેખિકા આપણને સૌને જણાવે છે કે ફક્ત રશ્કિન જ નહીં આ ઇટાલી મનમોહક છે સ્થાપત્યકલા છે તેનાથી જ તેઓ પ્રભાવિત ન હતા પરંતુ રશ્કિન સિવાય અન્ય પણ જગતના કેટલાક સાહિત્ય સ્વામીઓ હતા જે વેનિસના ખરેખર ચાહક હતા વિદ્યાર્થી મિત્રો હોય પણ કેમ નહીં તમે જોયું હશે કે આપણે પાર્ટ વનમાં પણ વેનિસની જે સફર કરી હતી એમાં વેનિસ નગરી જે એવી છે કે ભલભલા એના એકદમ મોં પાસમાં આવી જાય એવી આ નગરી છે અને એટલા માટે જ કહે છે કે ઘણી બધી અનેક સાહિત્ય કૃતિઓ આ વેનિસ ઉપર લખાઈ ચૂકી છે અને યુરોપમાં પણ આ વિશે જણાવે છે કે ઇટાલિયન ભાષામાં ચોકનો પિયાઝા કહે છે વેનિસનો સુપ્રસિદ્ધ ચોક સાન માર્કો પિયાઝા તરીકે ઓળખાય છે અંગ્રેજીમાં સાન માર્કો સ્ક્વેર કહેતા ચોક એટલે તમે જોઈ શકો છો કે આપણે ત્યાં એક ટાવર જેવો હોય છે જે અથવા તો કોઈ પણ એવી જગ્યા જ્યાં લોકો સૌ ભેગા મળે છે જ્યાં ચાર રસ્તાઓ જ્યાં ભેગા મળે અને એને પણ ઘણી વખત ચોક તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા ઇટાલિયન ભાષામાં પિયાઝા કહે છે જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે જણાવ્યું તેમ જ્યાં ચાર રસ્તા ભેગા મળે એ ચોક તરીકે ચોત્રો પણ કહીએ તેમ અહીં વેનિસના સુપ્રસિદ્ધ ચોક સાન માર્કો પિયાઝા તરીકે ઓળખાય છે અહીં વેનિસની સુપ્રસિદ્ધ ચોક જે છે અહીંયા સાન માર્કોના પિયાઝા તરીકે ઓળખાય છે જેમ અંગ્રેજીમાં સાન માર્કો સ્ક્વેર પણ કહે છે ગ્રાન્ડ કેનાલના બાંધેલા ઓવારાથી થોડા અંદરના ભાગમાં આ સુંદર પિયાઝા છે આખો ચોક મોટી સફેદ લાદીથી જડેલો છે જી હા વિદ્યાર્થી મિત્રો આપ સૌ જોઈ શકો છો કે ગ્રાન્ડ કેનાલથી ઓવારા એટલે કે જ્યાં હોડીઓ જે ઊભી રાખવામાં આવે છે જ્યાંથી આપણને સૌ હોડીમાં આપણને પ્રવાસ શરૂ કરીએ છીએ અથવા તો ત્યાંથી ચડે ઉતરે કરે જગ્યાને આપણે આ ઓવારો તરીકે એટલે કે કાંઠા તરીકે પણ ઓળખીએ છીએ તેના અંદરના ભાગમાં આખો જે ચોક છે જે સફેદ લાદીથી જડાયેલો છે તમે જોઈ શકો છો કે ફરતા ફરતા સરસ બાંધણીના મકાનો આજુબાજુના તમે મકાનો જોઈ શકો છો સરસ બાંધકામ પણ નજરે પડે છે જ્યાં દુકાનો રેસ્ટોરન્ટ બધા રંગબેરંગી ટેબલોની જમાવટ આજુબાજુ તમને દુકાનો પણ જોવાની મળશે જ્યાં શોપિંગ કરી શકો છો સાથે સાથે આ રેસ્ટોરન્ટની બહાર રંગબેરંગી ખુરશીઓની જમાવટ કરી હોય છે તમારું મન એકદમ આનંદિત થઈ જાય અને સાથે સાથે સંગીતની મહેફિલ પણ જમી હોય છે અને આ લોકો ચા કોફી નાસ્તો આઈસ્ક્રીમની લિજ્જત માણતા હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં લેખિકા કહે છે કે સંગીતની મહેફિલ સાથે સાથે અને એનું સંગીત પણ ગમે એવું હોય તો પણ કહે છે કે મહેફિલમાં પણ જામેલી હોય છે અને સાથે સાથે લોકો ચા કોફીના નાસ્તા અને આઈસ્ક્રીમની લિજ્જત મારતા જે હોય છે એટલે કે મજા લેતા હોય છે સાથે અહીં તેઓ જણાવે છે કે મૃદુલાબેન મહેતા કે ચા કોફી સારી ન મળે તો ગુજરાતી ચા જેવી કોઈને પણ ચા નહીં ભાવે એ હકીકત આપણે પણ જાણતા હોઈએ છીએ તો અહીંયા કહે છે કે અહીંયા ચા સારી ન મળે ચા ઇંગ્લેન્ડની ચા સારામાં સારી
સાથે સાથે કહે કે કહે છે કે કોફી યુરોપની અને યુરોપની કોફી એ ગમે, અને આઈસ્ક્રીમમાં ઇટાલી અને સ્વિઝર્લેન્ડની, જ્યાં વિદ્યાર્થી મિત્રો, એટલે આઈસ્ક્રીમની તોલે કોઈ ના આવે, એટલે કે ઇટાલી આઈસ્ક્રીમની જે હોય છે એના જેવી આઈસ્ક્રીમ તમે દુનિયામાં બીજે કોઈ સ્થળે તમે નહીં જ ભાવે, અહીં તેવું કહેવા માગે છે. અને સ્વિઝર્લેન્ડ જે છે એ ચોકલેટ માટે મશહૂર છે, સારામાં સારી ચોકલેટ. જો હા, ચોકલેટ જો ના તમે જો શોખીન હોય તો તમે તમારે સ્વિઝર્લેન્ડની ચોકલેટ ખાવું પડે એવું અહીં તેઓ જણાવે છે. મૃદુલાબેન અહીં જણાવે છે કે ચોકમાં વચ્ચે એક ઊંચો સ્તંભ છે. સ્તંભ એટલે કે તમે એને ટાવર જેવો ઓળખી શકો છો. અહીંયા તમે જુઓ કે છો કે જેમ આપણે ટાવર કહીએ છીએ તેવું જ અહીં વચ્ચોવચ્ચ એક ઊંચો સ્તંભ, ટાવર એટલે કે સ્તંભ, એની આસપાસ પુષ્કળ કબૂતરો. બહાર વિદેશોમાં તો જોવા મળે જ છે. હવે જેમ કે ત્યાં સૌથી આસાનીથી જો પક્ષીઓ જોવા મળે તો કબૂતરો, આપણે ત્યાં સહેલાઈથી જોવા મળે. બાળકોનું મોટું આકર્ષણ એટલે કે નાના બાળકો જો છે તો તેઓ આ નાના બાળકો એમની સહેલાણીઓ સાથે જો બાળકો જો હોય છે તો તેમને પુષ્કળ કબૂતરો જે આવે છે તે પુષ્કળ કબૂતરો એમની સાથે એમને ખૂબ જ મજા આવે છે બાળકોને માટે, તો એ સૌથી મોટું આકર્ષણ. ચણ નાખે કબૂતરો ફરી ફરી આવે અને ચણે, આપણે ચણ નાખીએ તો એ કબૂતરો આપણે આવવાનું જ, અને અનાજ આપણે જો નાખીએ તો એ તો ખાવાના, તો ચણ ખાવા જે આપણે જે અનાજ નાખીએ છીએ તેને ચણ કહેવાય છે. તો એ ચણ નાખવામાં આવે અને કબૂતરો નિર્ભયપણે એટલે કે તેઓ ડરતા નથી, નિર્ભયપણે. આપણે અહીંયા જો કબૂતર હોય આપણાના અહીંયાના તો એ ચણ નાખવા જઈએ તો તે કબૂતરો ઉડી જાય છે, પણ ત્યાંના કબૂતરો નિર્ભયપણે આવે છે. એ કબૂતરો ટેવાયેલા પણ હોય છે, ટેવાઈ ગયેલા હોય છે, કારણ કે એ સહેલાણીઓની અવર જવર પણ થતી હોય છે. પરિણામે તેઓને જે પણ ચણ નાખવામાં આવે તો તેઓ નિર્ભયપણે ચણે છે. અને કહેવાય છે કે તેઓ આપણા હાથમાંથી પણ અનાજના દાણા ચણી જાય છે અને ખભે પણ બેસે છે. યુરોપમાં પંખીઓ બહુ ઓછા જોવા મળે. અહીં કહે કે યુરોપના પંખીઓ ઓછામાં જોવા મળે એટલે સ્વાભાવિક છે કે જળનગરી જે છે એટલે જે અહીંયા જે એવું છે કે પંખીઓ ખૂબ જ ઓછા હોય, તો મોટે ભાગે ફક્ત અને ફક્ત કબૂતર જ વધારે જોવા મળે છે. અહીં લેખિકાના ભાભી એવું કહે છે કે તેઓ જણાવે છે કે મારી ભાભી કહે છે કે આખો દડો વેંગ વેંગ કરીને પંખીઓ કચ્છરગણ વાળી નાખ્યો હતો, એટલે કે આખો દિવસ વેંગ વેંગ કરે છે. સંગીતના સુર પણ રેલાતા હોય છે, સાથે પક્ષીઓનો અવાજ પણ હોય છે. એ લોકોને નહીં ગમે કે માંસાહારી પ્રજા અને બંદૂક સુલભ એટલે કે પક્ષીહીન પ્રદેશમાં આ કબૂતરોની વિપુલતા સૌને મનોહર લાગે. અગાઉ આપણે જણાવ્યું કે આપણને સૌને જણાવ્યું એ પ્રમાણે કે પક્ષીઓ બીજાને કંઈક એટલે કે પક્ષીહીન પ્રદેશમાં જે છે આ ત્યાં તમને બીજા કોઈ પક્ષીઓ જોવા નહીં મળે એવું એમનું કહેવું છે. અને કહે છે કે કબૂતરો જો અહીંયા વિપુલ જોવા મળશે એટલે કે સૌથી વધારે જોવા મળશે. માંસાહારી પ્રજા છે જે છે બંદૂક સુલભ એટલે કે બીજું કાંઈ ન મળે, એટલે એ લોકોની પાસે બંદૂક હોય જ છે, સુલભ હોય એટલે કે આસાનીથી મળી રહે. પરિણામે તેઓ આ પ્રજાને કહે છે કે એટલે કે પક્ષીઓને તેમને કચ્છરગણ કરી નાખ્યો. અહીં કબૂતરોની વિપુલતા સૌથી વધારે મોહક લાગે છે, મનોહર લાગે છે, મને ગમી જાય તેવું. સામે જ છે સાન માર્કોનું ભવ્ય દેવળ. અહીંયા તેઓ કહે છે કે સાન માર્કો જે સ્ક્વેર એ એક્ઝેક્ટ સામે જ ભવ્ય દેવળ એટલે કે ચર્ચ. આગલો ભાગ સુંદર શિલ્પ અને કોતરણીથી સજાવેલો, કોતરણી એટલે કે તમે ત્યાંની બાંધકામ જે છે એમાં સરસ પ્રકારની કોતરણી પણ કરેલી હોય છે, અને શિલ્પ એટલે કે સરસ એવા શિલ્પિક કામ અહીં કરેલું હોય છે. હમણાં દોડશે એવા સજીવ લાગતા ચાર ઘોડાઓ
સૌને સત્કારતા હોય. અહીંયા જે આ ચર્ચ જે છે એ દેવળ જે છે એ દેવળની ઉપર જુઓ તમે, ચાર તમને એ ઘોડાઓ દેખાય છે, દેખાશે કે, અને એને સજીવ એટલે કે સજીવ એટલે કે જાણે જીવતા જ હોય, એટલે કે સજીવ એટલે કે એકદમ જીવતા જ હોય તેવા જ એ ચારે ચાર આ ઘોડાઓ તમને સત્કારતા એટલે કે તમને માન આપતા હોય, તમને આવકારવા માટે ઊભા હોય એવું તમને લાગે. હમણાં જ કરે એને આવશે અને દોડી આવશે એવું તમને લાગશે. મધ્યમાં ચાર અર્ધકાર ગોળાકારમાં સરસ મોઝેઇક ચિત્રો જે છે સૂર્યપ્રકાશમાં તેના સોનેરી રંગને લીધે બે દીપ્યમાન લાગે છે. મોજે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે કંઈ કલાસ હોય, જે થોડા એમ કહી શકાય કે સ્મોલ વિશિષ્ટ હોય ક્લાસના, અને કલર સ્ટોન પણ હોય છે સાથે સાથે, અને તે ભેગા કરીને એનું જે સુંદર ચિત્ર સ્વરૂપ એમાં ડિઝાઇન સ્વરૂપમાં અહીં બનાવવામાં આવે છે જેને મોઝેક ચિત્રો કહેવાય છે. અને કહેવાય છે કે આ અર્ધકાર ગોળાકાર જે સરસ વચ્ચે વચ્ચ હોય તમને સુંદર દેવળનો ઉપરનો ભાગ જે ઘુમ્મટ જેવો ગોળ હોય, અને અર્ધ ગોળાકાર સેમી સર્કલ જેને આપણે કહીએ છીએ, તો તે ત્યાં એવા મોઝેક ચિત્ર કે સ્ટોનના બનાવેલા હોય છે તેવા જે ચિત્રો સરસ દેખાય છે. અને કહેવાય છે કે સૂર્યપ્રકાશમાં તેના સોનેરી રંગના લીધે વધારે દેદીપ્યમાન એટલે કે ખૂબ જ આકર્ષક, તમને ખૂબ જ જાજરમાન લાગે, અંદરનો આ આશ્ચર્યમુક્ત થઈ જઈએ એવા આશ્ચર્યમુક્ત એટલે કે તમને નવાઈ પામે તેવું આખી ઉપલી છત અડધી દિવાલ જે સોનેરી મોઝેકથી જડી છે. અહીં લેખિકા જણાવે છે કે ઉપરની જે છત અને અડધી દિવાલ સોનેરી એટલે કે ગોલ્ડન મોઝેઇક ચિત્રો એના અંદર જડેલા હોય છે એટલે કે બનાવેલી હોય છે, અને વચ્ચે વચ્ચ ઉષ્કળ ભાવવાહી ચિત્રો મોઝેઇક ચિત્રો ઉપસેલા છે એટલે કે થોડાક એમ્બોસ કરેલા અહીં ઉપસાવેલા એમ્બોસ કરેલા હોય એવા ચિત્રો તમને જોવા મળે. ભાવવાહી એટલે કે એના ઉપર સરસ એવી કૃતિઓ દોરેલી હોય તમને સજીવ જ લાગે, અને એમને દરેકે દરેક ભાવ ફિલિંગ્સ આપણે અંદર તમને દેખાઈ શકે તેવા ચિત્રો અહીંયા કન્નરવામાં આવ્યા છે. અદ્ભુત કલામાં મંડિત આ છત કલાકો સુધી જોઈએ તો પણ જોવાય ન રહે તેવી વિશાળ તેટલી વિશાળ અને આકર્ષક છે કલામંડિત, એટલે કે એટલી એમાં કલાકારો તમને જોવાની મળે જે ખરેખર અદ્ભુત. આ છત કલાકો સુધી તમે જોઈ જ રહો તો પણ તમને આ જોવા ગમ્યા જ કરે, એના ઉપરથી તમે આંખ હટાવી ન શકો, તમને એટલી પ્રીતમ લાગે, તમને એ જોવાની ગમે, અને આકર્ષક વિશાળ એટલે સૌથી મોટી લાગે. સરસ મીનાકારી ઘરેણા સમી આ છત શોભે છે. મીનાકારી અલગ અલગ પ્રકારની લાલ લીલા મરૂન એવા સોનેરી રંગોથી અથવા ડાયમંડથી ઘરેણા બનાવવામાં આવી એવા કેવા સુંદર ઘરેણા લાગે, બસ તેવી જ આ છત પણ આવા જ મીનાકારી ઘરેણા જેવી શોભી ઉઠે આ એમનું કેવું છે. સાન માર્કોની બાજુમાં એક મકાન ઉપર મોટા તોતિંગ ગણ છે, એટલે તોતિંગ એટલે કે અત્યંત ખૂબ જ મોટા કહી શકાય તેવો. અહીં તેઓ કહે છે કે સાન માર્કો જે એની બાજુમાં એક મકાન છે તેની ઉપર આ મોટો ગણ છે. મોટે ભાગે તમે ચર્ચ હોય તો તમે ત્યાં ગણ જોતા જશો, એમની જે સાઈઝ જે છે એ મોટી હોય છે, પડખે એટલે કે બાજુમાં આ માનવ આકૃતિ જેને મૂળ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે માનવ આકૃતિ ની વાત કરી છે જે તેને મૂળ કહે છે, વિદ્યાર્થી મિત્રો અહીં માનવ આકૃતિ જે વાત કરી છે તેને શું કે મૂળ આ ગંઠની આજુબાજુ બંને બાજુ આ માનવ આકૃતિ એટલે કે બે માણસો જાણે ઊભા હોય છે એવું તમને લાગે છે એની આકૃતિ બનાવવામાં આવી છે. ખરેખર જે માણસો છે પરંતુ એને શું કહેવાય છે મૂળ કહેવાય છે. આ મૂળ બંને મૂળ દરેક કલાકે ઘંટારો
કરે છે, એટલે કે એક કલાકે જે પૂરો થાય ત્યારે આ બંને મૂળ એ પેલો ઘંટ વગાડે છે, ઘંટારો, એટલે કે ઘંટનો અવાજ કરે છે, વગાડે છે. બરાબર સાતના ટકોરે એમની અમે તેમને સાત ટકોરે હથોડા વડે પાડતા જોયા, એટલે લેખિકાએ જ્યાં વિદ્યાર્થી મિત્રો આ ઘડિયાળને એ રીતે આ મૂળને એ રીતે સેટિંગ કરી એમણે કરેલું હોય છે કે જે એક્ઝેક્ટ જે આ એ પ્રમાણે ઘડિયાળનો જે આપણો સમય થાય છે એ બસ એ સમય પ્રમાણે જેટલા વાગે છે તેટલા ટકોરા તેઓ ઘંટને મારતા હોય છે. તો કહેવાય છે કે અહીં મૃદુલાબેન કહે છે કે સાત વાગે ત્યાં પહોંચ્યા હતા, ત્યાં બરાબર સાત વાગે એક્ઝેક્ટ આ બંને મૂળ જે તેઓ સાત ટકોરા હથોડા વડે આખા ઘંટથી ઘંટારો કરે છે, એટલે કે તેઓ સમય બતાવે છે. અને આ સાત ટકોરે તેઓ પાડતા જ એવું તેમને કેવું છે કે બહાર સાત વાગે બહાર નીકળ્યું. એક ભારતીય કુટુંબ દેખાયું, રાજી થઈ ગયા, તેમણે પણ રાજી થઈને હાથ મિલાવ્યા. વિદ્યાર્થી મિત્રો આપણે કશે પણ કરવા જઈએ તો માનો જેમ કે આપણે ગુજરાતના છે અને કોઈ આપણી સામે સાઉથમાં ફરવા ગયા હોય, ત્યાં કોઈકને કોઈક તમને ગુજરાતી એઓ મળી હોય તો સ્વાભાવિકપણે કોઈ ગુજરાતી વ્યક્તિઓ મળી જાય તો આપણે પણ એટલા જ રાજી થઈ જઈએ. કોઈ પણ ગુજરાતી વ્યક્તિ મળી જાય તો આપણે પણ એટલા જ રાજી થઈ જઈએ, આપણે તરત જ ઓળખાણ કરવા લાગી જઈએ. અહીં પણ લેખિકા સાથે એવું જ કંઈ બને છે, ત્યાં આખી ત્યાં એમની ભારતીય કોઈ ફેમિલી એમને દેખાય છે અને તેમને પણ પોતે ઇન્ડિયન છે એવું દેખાય છે, એટલા માટે તેઓ પણ રાજી થઈ જાય છે અને એકબીજાને હાથ મિલાવે છે. કેરળના હતા લેખિકાને આ ફેમિલી મળે છે, એ કેરળના હોય છે અને ગંડોલામાં દૂરથી એક ગુજરાતી કુટુંબ સાથે હાથ મિલાવ્યા. કેમ છો હાથ મિલાવ્યા અને કેમ છો ફરવા આવ્યા ભારતથી તમે? અહીં આ ગુજરાતી કુટુંબ એકબીજાને મળે છે, એક કેરળના અને આ ગુજરાતી કુટુંબ બંને મળે છે. તેઓ હાથ મિલાવે છે અને કહે છે કે તમે ફરવા આવ્યા ભારતથી. ઘણી વખતે માતૃભાષાના આ શબ્દોથી આપણે સાંભળી કેવો હર્ષ થાય તે શું કહેવું. કહેવાય છે ને કે પિયરનું કૂતરું મળે તો એ રાજી થઈ જાય, તે કહેવત સાંભળી ગઈ જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે મેં તમને આગળ જણાવ્યું કે તમે કે સાઉથમાં ફરવા જઈએ, માનો કે ત્યાં આપણને ગુજરાતી ભાષાવાળું કોઈ મળી જાય તો ગુજરાતીમાં બોલનારું કોઈ મળી જાય તો આપણને માતૃભાષામાંની વાત કરવાનું હોય તો આપણે તરત જ હરખાઈ જઈએ. હા ચાલો મને આ વાત કરવાની મળી ગઈ, ત્યાં તો ઇટલી છે, પરદેશ છે, ત્યાં જો આવું કોઈ ગુજરાતી કુટુંબ અને તે પણ ઓળખતું લાગે તો ઇન્ડિયન કોઈ મળી જાય તો કેવું થાય. એટલે ત્યાં અહીંયા લેખિકા પણ એ જ કહે છે કે માતૃભાષાની જે આ આપલે થઈ તો એ એકદમ હર્ષ થયો એમ, એટલે કે આનંદ થઈ ગયા. અને અહીં એ કે કહેવત છે કે જે ગુજરાતીમાં પિયરનું કૂતરું એ વારું લાગે, અહીં તેઓ કહે છે કે પિયરનું કૂતરું મળી જાય તો પણ રાજી થઈ જાય. આ એક પરણેલી સ્ત્રી હોય તેના માટે ઘણી વખત આ કહેવત હા વિદ્યાર્થી મિત્રો યુઝ કરવામાં આવે છે કે જ્યારે પરણીને સાસરે ગઈ હોય સ્ત્રી તો કોઈ પણ કહેવાય છે કે એનું પોતાનું ગામનું કે કોઈ પણ અજાણ્યું પણ આવી જાય ઓળખાણમાં, તે ઓળખાણમાં જો એને ખબર પડે કે એ પોતાના ગામનું જ છે કે પોતાના બોલવાનું છે તો સ્વાભાવિકપણે તે બહુ જ ખુશ થઈ જાય છે. તો જાણે પોતિકા ઘરના જ ન હોય એને મળ્યા હોય, એટલે કે લેખિકા કહે છે કે પિયરનું કૂતરું મળે તો એ
રાજી થઈ જાય તો એ કહેવત તેમને સાંભળી ગઈ એટલે કે યાદ આવી ગઈ તેમ તેઓ જણાવે છે. સારમાકોની નજીક જે છે ડોનિસ પેલેસ, સાન માર્કોની નજીક જે છે ડોનિસ પેલેસ, આ પેલેસ અત્યંત મોહક અને અહીંયા જે લેખિકા કહે છે કે ડોજિસ પેલેસ એટલે કે સુંદર, એટલું કલાત્મક રીતે એનું બાંધકામ જે છે ડોજિસ પેલેસ, જે ખરેખર જોવા માટે એક વખત આપણે એની મુલાકાત લેવી જોઈએ એવું તેઓ અહીંયા જણાવે છે કે ઉપરની કાંગરી, બે માળ વચ્ચેની કમાનો અને આ સેટ દિવાલ પછી કોતરણી એટલી બધી નાજુક અને કલામય છે કે અને તેઓ જણાવે છે કે આ શબ્દોની ગૂંથણી જે તમે જોશો કે તો તમને ખ્યાલ આવશે કે આ ડોજિસ પેલેસ ખરેખર એનું બાંધકામમાં કંઈક તો હશે જ. જો તમે અહીંયા વિદ્યાર્થીને તો એનો અનુભવ લઈ શકો છો. ઉપરની કાંગરી એટલા એટલે જે કંઈ તમને કોતરણીઓ દેખાય જે છે, સાથે સાથે જે આપણે પાળ બાંધી હોય અને આ પાળની સાથે જ તમને થોડીક એની રેલિંગ જે આપણે કહી શકીએ અને બે માળ વચ્ચેના કમાડનું આખી દિવાલ ઉપરની કોતરણી આ બધું તમને નાજુક એટલે કે એવું લાગશે કે કલામય એટલે કે કલાત્મકથી ભરપૂર બારીક કારીગરીની આ લેસ સાથે તેનું સરખાવાય છે કે આપણે કાપડ ઉપર કંઈક લેસ કંઈક લગાવીએ તો એ લેસની જે કારીગરી કેટલી બારીક હોય છે, એકદમ નાનામાં નાની એકદમ ઝીણવટ ભરેલી હોય છે. તેવી જ આ બારીક તમને અહીં આ ડોજિસ પેલેસના કલાકારમાં તમને જોવાની મળશે કે એની જે કલાની જે કારીગરી જે છે તે કલાની કારીગરીમાં તમને જોવાની મળશે. આ મહેલમાં મધ્યયુગના પુષ્કળ સરસ ચિત્રો જે છે અહીં તેઓ કહે છે કે આ મહેલમાં મધ્યયુગના એટલે કે ખૂબ જ એટલા પ્રમાણમાં એમના ચિત્રો અહીં બતાવવામાં આવ્યા છે કે જેમાં તમે મધ્યયુગના પૂરેપૂરો ઇતિહાસ પણ જોઈ શકો છો. એવું તમને ખ્યાલ કેવું પણ છે કે 40x25 કે 28ની સોનેરી કલાત્મક ફ્રેમમાં મળેલા ચિત્રો જે છે જે છતમાં હોવા છતાં તે નવી વાત લાગે, આશરે આપણને માપ આપે છે કે આ કલાત્મક સોનેરી એટલે કે ગોલ્ડન ફ્રેમમાં જોયું હશે તમે, ગોલ્ડન ફ્રેમમાં તો એ આ ચિત્રોને મળવામાં આવ્યા છે. હવે છતમાં હો તે નવી વાત લાગે, પણ યુરોપમાં બધા જ સંગ્રહાલયોમાં આ જોવા સંગ્રહાલયોમાં જોવા મળે. અહીંયા જે તેઓ કહે છે કે યુરોપમાં તમે કશે પણ જાઓ તો તમે કોઈપણ સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમમાં 100% આ બધા જ ફ્રેમમાં મળેલા ચિત્રો તમને જોવાના મળે. અને સાથે સાથે આ તો ઉપરથી પાછું કેટલું ડોજિસ પેલેસમાં તો તમને છત ઉપર આ બધા જે ચિત્રો જોવાના મળે છે, જે ચિત્રોના રંગો જાણે હમણાં જ રંગાયા હોય તેવા સરસ ચમકતા કિશોર કે ટિન્ટોરેટો અને વેરોનીઝી પ્રખ્યાત ચિત્રકારો ગણાય છે. મધ્યયુગીન ચિત્રોમાં 40% ઈસુ અને બાઇબલની સુવાતાના પણ સાથે જ બીજા 40% યુદ્ધના અહોજનોની યુદ્ધ સ્રોતાની પંક્તિ યાદ આવ્યા વગર ન રહે. અહીં તેઓ ઇટલીના કે જે કંઈ ફેમસ ચિત્રકારો જે પેન્ટરો છે તેના વિશે આ વિશેની વાતો કરે છે. મધ્યયુગના ચિત્રોમાં જે 40% ઈસુ અને બાઇબલને સુવાર્તામાં પણ સાથે જ બીજી 40% યુદ્ધના જનોની ચિરયુદ્ધ શ્રદ્ધાની પંક્તિ યાદ આવ્યા વગર ન રહે તે કહેવા માંગે છે. અહીંયા તેઓ કહે છે કે મધ્યયુગનો જે આખી આ વાત અહીં કહેવાય છે કે આ ડોજિસ પેલેસમાં જે મોટા મોટા ભાગના 40% તમને જે કંઈ પિક્ચર્સમાં જોવાના મળશે તો તેમાં ઈસુ અને બાઇબલની જે વાર્તાઓ જે છે એના જે ચિત્રો તમને સારા એવા જોવા મળશે. પણ તેઓ સાથે સાથે કહે છે કે બીજા જે 40% જે છે તે યુદ્ધના પણ જોવા મળશે. તો ડોજિસ પેલેસમાં એટલા ચિત્રો છે એવા સુંદર છે કે નિરાંતે મારવા અઠવાડિયે જોઈએ
हाँ जी हाँ विद्यार्थी मित्रों, अहीं जे पेलेसना जे छे दरेक चित्रनी जे कलाकारीनी कारीगरी तो ये आपणे लेखिकाए अगाउ वात करी छे, परंतु खरेखर जो प्रेमथी एने निहाळवू होय एनी जे कारीगरी तो एनी साथे साथे दरेक चित्रनी जो तमारे समझवू होय तो एने समझवा माटे एने मारवा माटे तमारे एटलीस्ट एक वीक जेटलो समय जोईए। आपणे तो बे कलाक निकळवू पड़े, ज्यां विद्यार्थी मित्रों आपणे प्रवास जो गया होय तो आपणे ए पासे आपणी पासे टाइम थोड़ो आपणे लिमिट थोड़ी राखवी पड़े, एटला माटे तेओ कहे छे के आपणे तो बे कलाकमां बहार निकळी जवू पड़े। चित्रोने अने चित्रकारोने अन्याय करीए छीए तेम थाय, घणी वखत अमुक वस्तुओ जोवानी आपणने खूब ज गमती होय, परंतु कहे छे ने कि समयनी आपणी पासे થોડી પાબંદી હોય તો આપણે ઘણી વખત આપણને ચિત્રોને અન્યાય કર્યું છે એવું લાગે, એટલે કે અમુક ચિત્રો આપણે પ્રેમથી આમ નિહાળવા માંગતા હોય પણ આપણી પાસે સમય ન હોય તો એ આપણે નિહાળી શકતા નથી, અને ચિત્રકારો સાથે પણ આપણે અન્યાય જાણે કરતા હોઈએ એવું આપણને લાગે છે। એક રાત રહેવાના માત્ર 300 રૂપિયા ખર્ચ વાપરે, ત્યાંથી ત્યાંથી વધારે રહેવું કેમ? હા વિદ્યાર્થી મિત્રો, અહીં 300 રૂપિયાની વાત કરે છે કે એટલે તમે સમય અહીંયા સમજી શકો છો। તો આ સમુદ્ર કયો હોય છે? અહીંયા તો જો એ પ્રવાસે ગયા હશે તો એટલીસ્ટ 1950માં 1950માં કે એમાં ગયા હશો તો એ કહે છે કે ફક્ત સુવાના તમે 300 રૂપિયા ખર્ચ કરવા પડે, તો એ રાત એક રાતના જ આટલા બધા પૈસા કઈ રીતે ખર્ચે અને રહીએ પણ કઈ રીતે એમ તો તેઓ અહીં આપણને જણાવે છે। વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે આ લેખિકા હવે આપણને આપણા આગલા પ્રવાસમાં લઈ જશે, તો અહીં આપણે ટૂંકો વિરામ લઈશું અને ફરી પાછા પાર્ટ 3માં આપણે મળીશું। પાર્ટ 1 અને પાર્ટ 2નો તમે અભ્યાસ સારી રીતે કરશો એવી આશા રાખું છું। તો હવે આપણે પાર્ટ 3માં ફરી પાછા મળીશું, તો વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેજો, પાર્ટ 3 માટે તૈયાર રહેજો। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ।